અગ્ર સમાચાર મુંબઈથી. મુંબઈમાં એર ઇન્ડિયાનો સ્ટાફ હડતાલ પર છે. સ્ટાફ હડતાલ પર જતા જ અનેક ફ્લાઇટ્સ રિશેડ્યુલ કરવાની ફરજ પડી છે. દેશ વિદેશથી તમામ ફ્લાઇટ મોડી પડે તેવી પણ એક શક્યતા વર્તાઈ રહી છે. હાલ માત્ર 2-3 કર્મચારીઓ જ બોર્ડિંગ પર ઉભા છે અને તેને જ લઈને ખાસ કરીને મુસાફરોને પણ મુશ્કેલી પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે, કારણ કે તમામ સ્ટાફ આજે હડતાલ પર છે. એર ઇન્ડિયાનો સ્ટાફ હડતાલ પર અને તેને જ કારણે હાલ તો અનેક ફ્લાઇટ રિશેડ્યુલ થઈ ગઈ છે. એટલું જ નહીં, અત્યારે જે દેશ વિદેશની તમામ ફ્લાઇટ છે તે પણ આગળ પાછળ થોડા અંતરે મોડી પડી રહી છે. વધુ વિગતે વાત કરી રહ્યા છે ટીવીના સંવાદદાતા સચિન કુલકર્ણી. સચિન, આખરે હડતાલ મુખ્ય કારણ શું છે અને તેને લઈને કોઈ હડતાલ સમેટાય તે માટે કોઈ પ્રયત્ન થઈ રહ્યા છે? સચિન સાથે વાત કરીએ પહેલા આપને ખાસ જણાવી દઈએ કે અત્યારે એર ઇન્ડિયાનો સ્ટાફ જે હડતાલ પર ઉતર્યો છે તેને કારણે મુસાફરોને થોડી મુશ્કેલી ચોક્કસપણે પડી રહી છે. ખાસ કરીને બોર્ડિંગ માટે પણ માત્ર 2-3 કર્મચારીઓ જ ત્યાં ઉપસ્થિત છે અને તેને જ કારણે મુસાફરોની પણ કતાર જોઈ શકાય છે. અત્યારે એરપોર્ટ ઉપર જે મુસાફરો આવ્યા છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર 2-3 કર્મચારી જ બોર્ડિંગ માટે છે અને તેને લઈને હાલ મુસાફરોને થોડી અગવડતાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સચિન જોડાયા છે. સચિન, આખરે હડતાલનું કારણ શું છે અને તે સમેટાવવા માટે કોઈ પ્રયત્ન શરૂ થયા છે ખરા? જી ચોક્કસ, જે એર ઇન્ડિયાના આલા અધિકારીઓ છે પ્રયત્ન કરી રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે એમને સમજાવટથી એમને મનાવી લેવામાં આવે, પણ ક્યાંક ને ક્યાંક હડતાલના પાછળ જે કારણ છે પગારને લઈને છે. જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે એવું જાણવા મળ્યું છે કે તેમને પગારનું જે કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું તે પૂરું કરવામાં નહોતું આવ્યું, જેને લઈને હડતાલ પર ઉતર્યા હતા. અને જે ફ્લોર કર્મચારી છે એટલે કે જે મેઇન બોર્ડિંગ પાસ ઇસ્યુ કરે છે, જે વિઝિટર્સ છે, જે મુસાફરો છે તેમની એન્ટ્રી કરે છે, તે જ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા ખૂબ જ કફોડી હાલત મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. લગભગ હજારોની સંખ્યામાં મુસાફરો રઝળ્યા હતા અને જે ફ્લાઇટ છે એ તમામ ફ્લાઇટ હાલમાં પણ મોડી ચાલી રહી છે. હજુ સુધી આ હડતાલનું કોઈ ચોક્કસ સમાધાન થયું નથી, પરંતુ જે અધિકારીઓ છે તે પણ કશું કહેવા તૈયાર નથી કે શા કારણે હડતાલ પાડવામાં આવી છે. બિલકુલ સચિન, આ તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો. તો આખરે પગાર વધારો અને અન્ય માંગોને લઈને એર ઇન્ડિયાનો સ્ટાફ હડતાલ પર છે અને તેને જ કારણે હાલ માત્ર 2-3 કર્મચારીઓ ત્યાં ઉપસ્થિત છે બોર્ડિંગ માટે, પણ મુસાફરોને તકલીફ ન પડે તે માટે અત્યારે વ્યવસ્થાઓ થઈ રહી છે અને હડતાલ સમેટાય તે માટેના પણ પ્રયત્નો શરૂ થયા છે.